नमस्कार, आपनी साथे हूं छु बिरल। हवे जोईए समाचार विगतवार। तो हाल महत्वना समाचार मळी रह्या छे। रेमडेसिविर इंजेक्शन ने लईने फरी एकवार टकोर करवामां आवी छे। रेमडेसिविर इंजेक्शन ने लईने हाईकोर्ट द्वारा कड़क वलण अपनाववामां आव्युं छे। गुजरात हाईकोर्टे सरकार ने महत्वनो निर्देश पण करी दीधो छे। भेदभाव वगर गंभीर दर्दीओने इंजेक्शन आपवामां आवे तेवी टकोर करवामां आवी छे। सरकार कोरोना नियमो वधु कड़क बनावे तेवी वात पण अहींया करवामां आवी छे। इंजेक्शन वितरण अंगे पॉलिसी बनावामां आवे ते अंगेनो आदेश पण हाईकोर्टे सरकारने आप्यो छे। रेमडेसिविर इंजेक्शननी अछत जोवा मळी छे। क्यांक दर्दीओना सगाની લાંબી કતાર જોવા મળી છે। ક્યાંક દર્દીઓ ઇન્જેક્શન વગર મરતા નજરે ચડ્યા છે। તેવામાં ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કરી દીધો છે કે ભેદભાવ વગર ગંભીર ઇન્જેક્શનો જે છે તે ગંભીર દર્દીને આપવામાં આવે। સરકાર કોરોનાના નિયમો જે છે તેને વધુ કડક બનાવે। अगर बात करवामां आवे तो आईआईएममां फरी एकवार कोरोना विस्फोट जोवा मळ्यो छे। फरी एकवार कोरोना केस सामे आव्या छे। आ वखते विद्यार्थीओ सहित प्रोफेसरो पण कोरोनाना भरडामां आवी चुक्या छे। आईआईएममां अमदावादमां कोरोनाना केसमां वधारो। एक ज दिवसमां 35 લોકો પોઝિટિવ આવ્યા છે। વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ પણ કોરોના સંક્રમિત થયા છે। એક જ દિવસમાં 35 લોકોના કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે। विद्यार्थियों कोरोना संक्रमित आवता हता, परंतु हवे शिक्षकों पर आवी रह्या छे कोरोना ना भरडा मा। आईआईएम अमदावाद मा फरी एक वार कोरोना ए माथु उचक्यु छे। जे टेस्ट करवामां आव्या हता, आरटीपीसीआर टेस्ट करवामां आव्या, तेमां तमाम लोकोना कोरोना रिपोर्ट पॉजिटिव आव्या छे। અમદાવાદના આઈઆઈએમમાં ફરી 35 લોકો પોઝિટિવ। વિદ્યાર્થી પ્રોફેસર સહિતના સ્ટાફ સંક્રમણમાં। તો ગુજરાતમાં કોરોનાના આંકડાની વાત કરવામાં આવે તો સતત કોરોના આંક વધી રહ્યો છે। નવા કેસ છેલ્લા 24 કલાકમાં 12,553 નોંધાયા છે। સાજા થતા દર્દીની સંખ્યા 4,802 થઈ છે। અમદાવાદમાં સૌથી વધુ 4,821 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરતમાં 1,849 કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં નવા। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં 475 નવા કેસ નોંધાયા છે કોરોનાના છેલ્લા 24 કલાકમાં। આ તરફ રાજકોટની વાત કરીએ તો 397 દર્દી નોંધાયા છે, જેની સામે 516 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે। ભાવનગરમાં 149 કેસની સામે 90 લોકો સાજા થયા છે। તો આ તરફ વેક્સિનેશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। જામનગરમાં 307 કેસની સામે 131 લોકો સાજા થયા છે। જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 93 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે। હવે દેશની શું પરિસ્થિતિ છે છેલ્લા 24 કલાકમાં કોરોનાને લઈને તેની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 3.15 લાખ નવા કેસ દેશભરમાં નોંધાયા છે। વૈશ્વિક સ્તરે ભારતનો સૌથી મોટો દૈનિક આંક છે આ। અમેરિકાનો 3.07 લાખનો રેકોર્ડ તૂટ્યો છે। અમેરિકામાં હતો સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ આ, જેમાં ભારત હવે પ્રથમ આવ્યું છે। ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે। બીજા દિવસે સતત દેશમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ એક્ટિવ કેસ 23.25 લાખને પાર પહોંચ્યા છે। પાન્ડેમિકની શરૂઆતને લઈને જે કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં 3.15 લાખ નવા કેસ નોંધાયા છે। જો વિશ્વમાં કોરોનાની વાત કરવામાં આવે તો વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે। 8.0ની ઉપર આવ્યા છે કેસ છેલ્લા 24 કલાકમાં। 14,000 લોકોના મોત થયા છે। બ્રાઝિલમાં 72,000 નવા કેસ, 3,157 લોકોના મોત। અમેરિકામાં 63,840 નવા કેસ નોંધાયા। તુર્કીમાં પણ 62,000 નવા કેસ, 362 લોકોના મોત। વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે। 8.74 લાખ નવા કેસ નોંધાયા છે।
तो हाल मळता समाचार पर नजर करवामां आवे तो राज्य में वधु एक मंत्री कोरोना संक्रमित थया छे, तेओनो पण कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे, जो कि सारवार शुरू करी देवामां आवी छे। राज्य में जे रीते संक्रमण वध्यु छे तेमां हवे मंत्रीओ पण बाकात नथी। जवाहर चावड़ा कोरोना पॉजिटिव थया छे। जवाहर चावड़ा ना पत्नी पण कोरोना संक्रमित थया छे। जवाहर चावड़ा होम आइसोलेट थई चुक्या छे, तेओ हाल તેમના ઘરે જ ક્વોરન્ટાઇન થયા છે। તેમના પત્ની પણ સંક્રમિત છે, જેઓ પણ તેમની સાથે છે। તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ્સ કરાવવા માટે તેમણે તમામ લોકોને અપીલ પણ કરી દીધી છે। રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેમાં વધુ એક મંત્રી કોરોનાના ભરડામાં આવ્યા છે। તેમની સાથે તેમના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ તે બંને હોમ આઇસોલેશનમાં છે। મહેસાણાથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં આજથી સંપૂર્ણ બંધ જોવા મળશે। કોરોના સંક્રમણને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય છે। આજથી 11 દિવસ સુધી સંપૂર્ણ બંધ મહેસાણામાં જોવા મળશે। આજથી લઈ 2 મે સુધી અહીંયા લોકડાઉન રહેશે। નગરપાલિકા અને વેપારીઓની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। માત્ર મેડિકલ અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે। કોરોનાના સતત વધતા સંક્રમણને લઈને લોકડાઉન અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા। મહેસાણામાં આજથી 11 દિવસ સંપૂર્ણ બંધ રહેશે। જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે। આ તરફ વિસનગરની વાત કરવામાં આવે તો વિસનગરમાં 4 દિવસ સુધી સ્વૈચ્છિક બંધ રહેશે। તમામ લોકો જાગૃત થયા છે, તેમાં વિસનગરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ રાખવામાં આવશે। આજથી 25 એપ્રિલ સુધી અહીંયા સ્વૈચ્છિક બંધ રહેશે। વેપારી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે, તેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 6-8 વાગ્યા સુધી દૂધના પાર્લરો ચાલુ રહેશે, ત્યારબાદ તે પણ બંધ કરી દેવામાં આવશે। મેડિકલ સ્ટોર પણ રાબેતા મુજબ ચાલુ રહેશે। આજથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રહેશે। વિસનગરની અંદર સવારના 6-8 દૂધની દુકાનો પાર્લર ખોલવામાં આવશે, ત્યારબાદ એ પણ બંધ કરી દેવામાં આવશે અને ફક્ત મેડિકલ સ્ટોર જ ખુલ્લા રહેશે। આ તરફ ઊંઝામાં પણ 4 દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વેપારીઓ દ્વારા જ આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી ઊંઝાની અંદર જે સંક્રમણ વધી રહ્યું છે તેને રોકી શકાય। 4 દિવસ સ્વયંભૂ બંધ રહેશે ઊંઝામાં પણ। આજથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ ઊંઝામાં પણ જોવા મળશે। વેપારી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિસનગરની સાથે સાથે હવે ઊંઝામાં પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે। ઊંઝામાં પણ સ્વૈચ્છિક બંધ જોવા મળશે। હવે તમામ વેપારી સહિત લોકો જાગૃત થયા છે, કેમ કે કોરોનાને અટકાવવા માટે ભીડ એકઠી થવી ન જોઈએ અને જો બજારો બંધ રહેશે તો ભીડ એકઠી નહીં થાય, માટે મેડિકલ સ્ટોર જ ખુલ્લા રહેશે રાબેતા મુજબ, બાકી તમામ દુકાનો બંધ રહેશે। દૂધ અને શાકભાજી પણ સવારે 8 વાગ્યા સુધી જ મળશે। આ તરફ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ સતત સંક્રમણ વધી રહ્યું છે, તેવામાં હવે વેપારી એસોસિએશનનો મહત્વનો નિર્ણય એ છે કે ઔદ્યોગિક વિસ્તાર જે છે તેના ઉદ્યોગો પણ બંધ રહેશે। 5 જેટલા ઔદ્યોગિક વિસ્તારો છે જેના તમામ ઔદ્યોગિક એકમો બંધ રાખવામાં આવશે। આજે બંધનો બીજો દિવસ છે। શાપર, વેરાવળ, જીઆઈડીસી, આજી જીઆઈડીસી પણ ગઈકાલે પણ બંધ હતી, આજે પણ બંધ છે। રાજકોટની અંદર તમામ જીઆઈડીસી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોરોના સંક્રમણ વધવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 5 જેટલા ઔદ્યોગિક વિસ્તારો જે છે જેમાં ઔદ્યોગિક એકમો ચાલે છે મોટા પ્રમાણમાં, તેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જેથી ત્યાં કામ કરતા કારીગરો ન આવે અને તેઓમાં સંક્રમણ ન ફેલાય। જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં હવે લોકો જાગૃત થયા છે અને સ્વૈચ્છિક બંધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામજનો દ્વારા જ સ્વૈચ્છિક બંધ કરવામાં આવે છે, ત્યારે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક બંધના દ્રશ્યો જોવા મળ્યા। જામવંતલી ગામે સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી શરૂ થઈ ચૂકી છે।
सरपंच तलाटी अने वेपारीओ द्वारा आ निर्णय लेवामां आव्यो छे। 30 એપ્રિલ સુધી અહીંયા સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગ્રામ લોકો પણ આને સમર્થન કરીને સ્વયંભૂ ઘરમાં બંધ રહી રહ્યા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી છે, બાકી દુકાનો પણ બંધ છે। જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક બંધની અમલવારી કરવામાં આવી રહી છે। આ તરફ મોરબીની વાત કરવામાં આવે તો મોરબીમાં પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માર્કેટ બંધ જોવા મળી રહ્યું છે, જેથી ભીડ એકઠી ન થાય, કોરોના સંક્રમણ ન ફેલાય। મોરબીનું હળવદ માર્કેટ યાર્ડ આજથી સંપૂર્ણ બંધ રહેશે। કોરોના સંક્રમણને પગલે અચોક્કસ મુદત સુધી તેને બંધ કરી દેવામાં આવ્યું છે। સંક્રમણના ભયથી અહીંયા યાર્ડના સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે। તો આણંદ સહિતની 7 નગરપાલિકાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળી રહ્યું છે। સરકારે જાહેર નથી કર્યું લોકડાઉન, પરંતુ હવે નગરપાલિકાઓ દ્વારા સ્થિતિને જોતા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે। આંશિક લોકડાઉન અહીં અમલવારીમાં જોવા મળી રહ્યું છે। અધિક જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે તમામ લોકોને, સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। 30 એપ્રિલ સુધી અહીંયા વેપાર ધંધા સાંજે 5 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે। આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ અને ખંભાતમાં જોવા મળશે। અરવલ્લીના બાયડમાં પણ 1 સપ્તાહ સુધી વેપાર ધંધા બંધ જોવા મળશે, જેથી કોરોનાની ચેઇનને તોડી શકાય, ભીડને એકઠી ન કરવામાં આવે, જેથી કોરોના સંક્રમણને અટકાવી શકાય તેવામાં અરવલ્લી બાયડમાં આજથી લઈ 30 એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રહેશે। હાલ જે રીતે માહિતી મળી રહી છે તે અનુસાર કોરોના સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। ત્યાં સમર્થન પણ જોવા મળી રહ્યું છે, વેપારીઓ દ્વારા રોજગાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે। તો જૂનાગઢના વંથલીમાં પણ આજથી 4 દિવસ બંધ રહેશે। આગામી 4 દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જૂનાગઢ વંથલીમાં આજથી 4 દિવસ બંધ જોવા મળશે। 25 એપ્રિલ સુધી બજારો સ્વૈચ્છિક બંધ રહેશે। વેપારી એસોસિએશન અને નગરપાલિકાની બેઠક મળી, જેમાં નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। કોરોનાના વધતા કેસને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। સંક્રમણ જે વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેને રોકવા માટે મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ કરવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે। તો હાલ અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના સોનીઓ દ્વારા પણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। જે રીતે સંક્રમણ વધી રહ્યું છે, લગ્ન સીઝન છે, તેવામાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશને 23 થી લઈ 25 સુધી સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે। 3 દિવસ બંધ રાખવાનો એસોસિએશનનો નિર્ણય છે। કોરોનાના વધતા કેસને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે। લગ્ન સીઝન વધી રહી છે, જોકે લગ્ન ધામધૂમથી નથી થતા, પરંતુ સોનીની દુકાન જે હોય છે જ્વેલર્સોમાં ભીડ જોવા મળતી હોય છે। બુલેટિનમાં હાલ સમય થાય છે બ્રેકનો, વધુ મહત્વના સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ। વેલકમ બેક। આગળ વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં આજથી કડક લોકડાઉન જોવા મળશે અને તેનો અમલ પણ કરાવવામાં આવશે। મહારાષ્ટ્રમાં આજથી કડક લોકડાઉનનો અમલ કરાવવામાં આવશે। લોકલ ટ્રેન અને મેટ્રોમાં પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જિલ્લા શહેરમાં આવશ્યક સેવાઓને પરવાનગી આપવામાં આવી છે। આજે રાત્રે 8 થી 1 મે સુધી કડક નિયંત્રણ રહેશે, જોકે ફર્સ્ટ વેવ કરતા થોડું હળવું લોકડાઉન અને તેને કડક અમલ જોવા મળી રહ્યો છે। તમામ ખાનગી દુકાનો, મોલ, ઓફિસ બંધ કરવા માટેના પણ આદેશ આપી દેવામાં આવે છે અને તેનું પાલન પણ કરાવવામાં આવશે। તમામ સરકારી કચેરીઓમાં 15% સ્ટાફ જ હાજર રહેશે। વધુ માહિતી સાથે કેતન જોશી જોડાયા છે સંવાદદાતા જી। કેતન, જે રીતે મહારાષ્ટ્રમાં આજથી કડક લોકડાઉનનો અમલ કરવામાં આવશે, કઈ બાબતનું વધારે ધ્યાન આપવામાં આવશે?
બિનલ, લોકડાઉન કડક લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ અનેક વખત ચેતવણી આપી હોવા છતાં પણ મહારાષ્ટ્રના કેસ ઓછા થતા નહોતા અને તેના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. તેમાં ખાસ કરીને સરકારી કાર્યાલયમાં માત્ર 15% કર્મચારી જ હાજર રહી શકશે અને અગાઉ આ સંખ્યા 50% જેટલી હતી. બીજી તરફ લગ્ન પ્રસંગમાં પણ 25 લોકોને જ આમંત્રિત કરી શકાશે. જો નિયમનું ઉલ્લંઘન થશે તો 50,000 જેટલો માથબર રકમનો દંડ ફટકારવામાં આવશે. સરકારી બસોમાં 50% કેપેસિટી સાથે ચલાવવામાં આવશે. આ ઉપરાંત ઉભા રહીને મુસાફરી કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ અન્ય માન્ય કારણ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લા પર અવર જવર કરવામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી મંજૂરી પહેલા લેવી પડશે. કોઈ પણ પ્રકારની જો યાત્રા કરવી હશે તો લોકલ ટ્રેનથી યાત્રા કરવા માટે પણ કારણદર્શક નોટિસ તમારે બતાવવી પડશે. આ ઉપરાંત મેડિકલ ઇમરજન્સીમાં તેમના ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે, એટલે કે ટિકિટ અથવા તો અન્ય કોઈ ડોક્યુમેન્ટ જો સાથે હોય તો જ તેમને મેડિકલ ઇમરજન્સીમાં આવન જાવન કરી શકાશે. એટલે એમ કહી શકાય કે મહારાષ્ટ્રમાં સતત કેસો વધી રહ્યા હતા, કારણ કે એકમાત્ર 19 એપ્રિલને જો વાત કરીએ તો 60,000થી નીચે કેસ નોંધાયા હતા, પરંતુ જો બાકીના છેલ્લા 5 દિવસની જો વાત કરવામાં આવે તો સતત 60,000ને પાર કેસો નોંધાઈ રહ્યા છે, જે આખા દેશમાં સૌથી વધારે હોવાનું પણ સામે આવી રહ્યું છે અને તેને કારણે જ આ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવે છે. જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. દેશ કોરોના મહામારીથી પસાર થઈ રહ્યો છે અને દરેક દિવસેની સાથે જાણે કે માનવ જાતિનું વિનાશ સર્જતી હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં એક એવી કરુણ ઘટના બની છે જે એક સાથે 22 દર્દીઓના મોત થયા છે અને હજુ પણ 35 દર્દીઓની સ્થિતિ નાજુક છે. સાથે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. इस वजह से इन्वेजिव वेंटिलेटर पे जितने भी लोग थे उनको ऑक्सीजन टाइम पे मिला नहीं. 22 लोगों की मौत हो चुकी है. वो टाकी इमीजिएटली एक आधे घंटे के अंदर भी शुरू हो गई. वो अभी उसी टाकी से सप्लाई हो रहा है, लेकिन इस दौरान जो प्रेशर कम हुआ उस वजह से ये हादसा हुआ है. सर अभी तो आ हाल देशनी जे परिस्थिति छे तेनी सामे आवी घटनाओ वधु विचलित करी रही छे. ઓક્સિજનની અછતના કારણે જે લોકોના મોત થયા તેની પાછળ જવાબદાર કોણ છે તે આવનારા સમયમાં ખબર પડી જશે. હાલ તો ઘટના સામે તપાસના આદેશ અપાયા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હાલ રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પૈસા લઈને સિવિલમાં બેડ આપનારની અટકાયત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની અટકાયત કરી લીધી છે. કૌભાંડનો વિડીયો વાયરલ થયો હતો, તેને આધારે તંત્ર હરકતમાં આવ્યું અને ગણતરીના કલાકોમાં આ લોકોની અટકાયત કરવામાં આવી. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.